નમસ્કાર મિત્રો, ઓન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અનિપ ખોખર અને મારા સહયોગી મારી સાથે છે અમર બખાજી. આજે આપણે વાત કરીશું તહેવારોની. તહેવારો આપણું એક અંગ છે, સમાજનું અંગ છે તહેવારો. અને તહેવારોની સિઝન અત્યારે શરૂ છે. અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યાર પછી ગણપતિ ભગવાનના જે તહેવાર છે, ગણપતિ મહોત્સવ એ શરૂ થશે, પછી નવરાત્રિ અને પછી દિવાળી. પરંતુ તહેવારમાં આપણે ક્યાંક ને ક્યાંક કુદરતે આપણે જે સોગાદ આપી છે, કુદરતે જે આપણે ભેટમાં આપેલી વસ્તુઓ છે, ખાસ કરીને જે પર્યાવરણ છે, તેનું આપણે સૌથી મોટું નુકસાન કરી રહ્યા છીએ. ખાસ કરીને ગણપતિ ઉત્સવ જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો યુઝ કરીને આપણે પર્યાવરણને મોટું નુકસાન કરી રહ્યા છીએ. ત્યારે જૂનાગઢની અંદર છેલ્લા 4-5 વર્ષથી એક સંસ્થા આગળ આવી છે, અને આ સંસ્થા છે વસુંધરા નેચર ક્લબ. વસુંધરા નેચર ક્લબના જે સભ્યો છે તેમણે સરસ એક ઉપાયનો કાઢ્યો છે કે જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ છે એ નહીં વાપરવી, તેને બદલે માટીની જે ગણપતિની મૂર્તિઓ છે એ વાપરવી, જે ઝડપથી પાણીમાં ઓગળી જાય છે અને આપણું જે આ અમૂલ્ય અને બહુમૂલ્ય જે અમૂલ્ય ઘરેણું જે આપણું કહેવાય પર્યાવરણ, એને આપણે બચાવી શકીએ છીએ. કારણ કે જૂનાગઢ જે છે એને કુદરતે ખૂબ જ ભરી ભરીને પર્યાવરણની ભેટ આપી છે. ગિરનાર છે, ગિરનારનું જંગલ છે, અને જે આખી સંપદાઓ છે એ અમૂલ્ય છે અને દુર્લભ છે. તો આપણે એને સાચવવી જોઈએ. એટલે દર વર્ષે એક અભિયાન શરૂ કરવામાં આવે છે કે આપણે પર્યાવરણને બચાવીએ, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને આપણે ન વાપરીએ, અને પ્લાસ્ટર ઓફ પેરિસની જે મૂર્તિઓને આપણે યુઝ કરીએ છીએ તેનાથી કેટલું નુકસાન થાય છે એ આપણે વસુંધરા નેચર ક્લબના જે પ્રમુખ છે પ્રણવભાઈ વઘાસિયા એ આપણે કહેશે. પણ એ પહેલાં હું આપને થોડા દ્રશ્ય બતાવીશ. કારણ કે થોડા દિવસ પહેલાં જ દશામાના વ્રત પૂરા થયા, અને દશામાના વ્રત પૂરા થયા પછી લોકોએ દશામાની મૂર્તિને કેવી રીતે વિસર્જન કરી, અને ખાસ કરીને દામોકુંડના હું આપને દ્રશ્ય બતાવીશ કે દામોકુંડની અંદર જે મૂર્તિઓને વિસર્જન કરવામાં આવી છે, કેવી ગંદકીઓ થઈ છે, કઈ હાલતની અંદર આ મૂર્તિઓ છે. આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે ઈષ્ટદેવો હોય છે, આપણા ભગવાન હોય છે, આપણે જેને માનીએ છીએ, જેને શ્રદ્ધાથી આપણે પૂજીએ છીએ, તેને આપણે અપમાનિત કરતા હોય એ પ્રકારના આ દ્રશ્યો છે. તો સૌથી પહેલાં આ દ્રશ્ય જોવો, દામોદર કુંડના જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લોકોએ કેવી રીતે પધરાવી છે અને કેવી રીતે તેની કેવી હાલત થઈ છે પહેલાં એ જોઈએ. મારું નામ છે જયેશ ચંદ્રકાંત ઠાકર, દામોદર કુંડના તીર્થગોર છીએ. ખાસ કરીને મીડિયા ચેનલોથી માંડીને આ જે લોકો છે એને દેખાડવાનું છે કે જે ભલે ધર્મને આપણે રક્ષા કરવાનું છે, ધર્મની રક્ષા કરશું તો ધર્મ રહેશે. જ્યારે તમે માતાજીના વ્રત લ્યો છો કે જે કોઈ પૂજા અર્ચના લ્યો છો, તીર્થના ખાટે ગંદકી ન કરો. આ માતાજીની મૂર્તિ ખંડિત હોય, આ તીર્થના ખાટે આ તમને દેખાય છે, આ જોઈ લ્યો, એકની માથે બીજા માથે થૂંકતા જાય, કોઈ માથે પગ દઈને જાય, કચરા જઈને જાય, ધર્મનો ઠેસ પહોંચે છે, આવું ન કરો. તમે કોઈ પણ પર્યાવરણ પણ એમ કહે છે કે ધર્મની રક્ષા કરો, દામોદર કુંડની અંદર આવી ગંદકી ન કરો. આ તમે જો તમને દેખાય છે, બધા નિહાળી રહ્યા છો, જે આ માતાજીના ખંડિત મૂર્તિ છે. આ પર્યાવરણને નુકસાન થાય એવી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ, ખરેખર જે માટીની મૂર્તિઓ હોય એને બદલે પ્લાસ્ટર ઓફ પેરિસના હિસાબે દામોદર તીર્થની આપણી પવિત્રતા છે એ આજે ગંદકીની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણા માધ્યમ દ્વારા. ત્યારે ભારે વરસાદ ગિરનારમાં આવ્યો, એટલો સરસ મજાનું અત્યારે પાણી ચાલુ છે, અને પાણી કાઢ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે આટલી બધી મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની અહીં પધરાવવામાં આવેલી છે. ત્યારે દામોદર તીર્થ પુરોહિત મહાસભા અમે વિનંતી કરીએ છીએ કે પર્યાવરણની જાળવણી, વૃક્ષની જાળવણી અને જળ છે એ જીવન છે એ માની અને લોકો આપણા તીર્થક્ષેત્રને આપણે ખુદ જ પવિત્ર બનાવીએ, એટલા માટે પ્લાસ્ટર ઓફ પેરિસને તિલાંજલિ આપીએ અને માટીની મૂર્તિ બનાવીએ
એવું અમે તીર્થ પુરોહિતો બધાને, અમે વૈષ્ણવોને અને યાત્રિકોને વિનંતી કરીએ છીએ. તો આપે આ દ્રશ્ય જોયા અને ખરેખર આપ અમારી આ જે ચેનલ છે એમાં કોમેન્ટ કરીને પણ બતાવજો અને વાત કરજો કે ખરેખર આ રીતે આપણા ઈષ્ટદેવ કે આપણે જે ભગવાનને માનતા હોય, જે માતાજીને માનતા હોય, તેમનું આપણે આવી આવું અપમાન કરાય. એટલે જ દર વર્ષે આપણે માટીના ગણપતિની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે. હવે વસુંધરા નેચર ક્લબ જે છે એમના પ્રમુખ છે પ્રણવભાઈ વગાસિયા, તેમની સાથે આપણે વાત કરીશું. મારી સાથે જોડાયા છે પ્રણવભાઈ વગાસિયા અને આ જે છે અત્યારે ગિરનારની ગોદની અંદર અત્યારે અમે ઊભા છીએ અને તેમની સાથે આપણે સીધી વાત કરીએ. પ્રણવભાઈ, શું કહેશો કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ પર્યાવરણને કેટલું નુકસાન કરે છે? પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ આપણે જ્યારે પાણીમાં એને પધરાવીએ છીએ ત્યારે ઘણા બધા લોકો ક્લેમ કરતા હોય છે કે ઓગળી જાય છે, પરંતુ એ નાના નાના પાર્ટિકલ છે એની અંદર વિભાજિત થાય છે અને જે આપણા જે કુદરતી સોર્સ છે, તળાવ છે, નદીઓ છે, એની અંદર જે તળિયાના ભાગ છે ત્યાં જઈ અને એ કોઈ પાણીમાં જે જમીનમાં જે પાણી ઉતરવું જોઈએ જગ્યા છે બ્લોક કરે છે. ઉપરાંત આ મૂર્તિઓની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ પાર્ટિકલ હોય છે કે જે અલગ અલગ પ્રકારના પાણી છે એને અલગ અલગ રીતે દૂષિત કરતા હોય છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ આવી રીતના જે પાણીનો જે સંચય જમીનની અંદર થવો જોઈએ એ થતું રોકે છે, જેને કારણે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ ખૂબ આપણા જે રીતે વિચારીએ છીએ એના કરતાં હકીકતમાં ખૂબ નુકસાનકારક છે. પણ ભાઈ, આપણા જે ગીરનું જે જંગલ છે, ગિરનારનું જે જંગલ છે, આપને અમૂલ્ય ભેટ કુદરતે આપી છે, તેમાં જે દુર્લભ વનસ્પતિઓ છે, દુર્લભ પ્રાણીઓ છે, જળચરો છે, પાણીની અંદર અસંખ્ય પ્રકારના જે જીવજંતુઓ, માછલીઓ છે, તેમને કેટલું નુકસાન થાય છે? ઘણી બધી વખત એવું થતું હોય છે કે મૂર્તિઓની અંદર જે પાર્ટિકલ્સ છે કોઈ પણ પ્રકારના કલરવાળા જે હોય છે તો માછલીઓ છે એ પણ ખાય છે અને ક્યારેક સામૂહિક મોત પણ માછલીઓ થતા હોય છે. ઉપરાંત કે જે આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ કેમિકલવાળું હોવાથી એ નાના સોર્સની અંદર જાજી બધી પ્રમાણમાં જ્યારે મૂર્તિઓ પધરાવવામાં આવે છે તો પાણીની ટોક્સિસિટી છે એ વધી જતી હોય છે, જેને કારણે આજુબાજુમાં જે આપણા પાણીના સોર્સમાં ઘણા બધા સિંહ, દીપડા વગેરે છે જે પીવાના પાણીનો ઉપયોગ કરતા હોય છે તો એ પાણી છે એના ઉપર પણ અસર થાય છે. તો આ હતા પ્રણવભાઈ વગાસિયા અને તેમણે વાત કરી કે કેવી રીતે જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ મૂર્તિઓની જે આપણે વિસર્જન જે પાણીમાં કરીએ છીએ એ કેટલું પર્યાવરણને નુકસાન કરે છે. અને હું આપને જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, ગુજરાત સરકારના કાયદાઓ છે, એ પણ ના પાડે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, તેમની મૂર્તિ લોકોએ ન ખરીદવી જોઈએ, તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. પરંતુ સરકાર છે હજી આ બાબતમાં કૂણું વલણ રાખે છે, એટલે ઘણા લોકો જે છે એ મૂર્તિઓ બનાવે છે, વેચે છે અને લોકો ખરીદે છે. પરંતુ ખરેખર આપણે માટીની મૂર્તિઓ જો મેળવી અને માટીની મૂર્તિઓની જો પધરામણી કરી અને ત્યાર પછી આપણે વિસર્જન કરીએ તો ખૂબ જ સારું છે અને આપણા આપણા માટે, આપણી આવનારી પેઢી માટે, બધા માટે ખૂબ જ સારી વાત છે. એટલે જ જૂનાગઢ મહાનગરપાલિકાની જો આપણે વાત કરીએ તો તેમણે ગયા વખતે આપણા જે કમિશનર હતા તુષાર સુમેરા સાહેબ, તેમણે પ્રણવભાઈ વગાસિયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજી ઘણી બધા જે આગેવાનો છે, સંતો મહંતો છે, તેમણે એક સરસ કાર્યક્રમ કર્યો હતો અને જે આપણે એક અહીંયા કુંડ બનાવવામાં આવ્યો હતો, જે ઇન્દ્રભારતી બાપુનું જે આશ્રમ છે તેમનો જે ગેટ છે ત્યાં એક કુંડ બનાવવામાં આવ્યો હતો અને કુંડમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી અને તેમાં બધી જે મૂર્તિઓ જે છે તેમને વિસર્જન કરવામાં આવી હતી. તો આ જે કુંડ છે એમાં ફરીથી આ વખતે પણ આખું આયોજન છે. જૂનાગઢના જે કમિશનર છે રાજેશ તન્ના સાહેબ, તેમણે પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે અને તેમણે પણ આ જે સમર્થન આપ્યું છે. હવે વાત રહી મૂર્તિઓ, જો ગણપતિ ભગવાનને આપણે ઘરે પધરાવતા હોય, આપણા ચોકમાં કે પંડાલમાં આપણે જે પધરાવતા હોય ત્યારે જે પ્રતિષ્ઠાનનું જે આપણે નિર્માણ કરીએ છીએ ત્યારે જો તમારે મૂર્તિ ખરીદવી હોય તો ક્યાંથી ખરીદવી, કેવી રીતે ખરીદવી અને એ અમે તમને આખું જે છે માહિતી એ અમારા જે આ ચેનલ છે, અમારું જે પેજ છે તેમાં પણ અમે તમને નંબર, માહિતી બધું આપીશું. એ પહેલાં ફરીથી આપણે પ્રણવભાઈ સાથે જોડાઈએ. તો પ્રણવભાઈ, જે મૂર્તિ જે છે એ કેવી રીતે માટીની મૂર્તિઓનું નિર્માણ થાય છે, લોકોને મેળવવી હોય તો કેવી રીતે મેળવે અને શું કરે?
જૂનાગઢની અંદર માટીની મૂર્તિ છે એ ઓલમોસ્ટ આપણે કહીએ કે મળતી નથી એવું કહીએ તો પણ ચાલે, પણ લગભગ છેલ્લા 4 વર્ષથી અમારી જે સંસ્થા છે એના વોલેન્ટિયર્સ છે કે જે બાય પ્રોફેશન કોઈ અલગ રીતે ફિલ્ડમાં જોડાયેલા છે, કોઈ વોલેન્ટિયર્સ છે એ વકીલ છે, કોઈ છે ડૉક્ટર છે, કોઈ છે એ પ્રોફેસર છે, કોઈ છે ધંધાદારી માણસ છે, અને ઘણા બધા સ્ટુડન્ટ છે એ સંસ્થા સાથે જોડાયેલા છે. તો આવા બધા લોકો છે અમે સાથે ભેગા મળી અને અલગ અલગ સમય કાઢી અને ગણપતિના ઉત્સવની પહેલાં અમે જાતે માટીની મૂર્તિ બનાવીએ છીએ. 1 ફૂટની મૂર્તિ છે એ જે બજાર ભાવ જે મળતો એના કરતાં લગભગ 70% જેવા ભાવ ઓછે, કોઈ નફો નહીં અને કોઈ નુકસાન પણ નહીં, એ રીતે સંસ્થાને મદદ મળી રહે એ માટે અમે લગભગ છેલ્લા 4 વર્ષથી માટીની મૂર્તિ છે એ બનાવીએ છીએ. અને લોકોની અંદર માટીની મૂર્તિ વાપરવા માટે અભિગમ કેળવાય એ હેતુસર અમે માટીની મૂર્તિ છે એનું ટોકન દર રેટ ઉપર અમે વિતરણ કરીએ છીએ. ખૂબ જ સરસ પ્રણવભાઈ, હવે આપને હું બતાવીશ કે માટીની જે મૂર્તિઓ જે છે એ કેવી રીતે બને છે અને કોણ કોણ એમાં કામ કરે છે, કેવી રીતે એનું નિર્માણ થાય છે અને કેવી રીતે વેચાય છે. આવું પહેલાં આપણે જે માટીની મૂર્તિઓનો જે વર્કશોપ છે તેની જોયું કે આ જે માટીમાંથી જે ગણપતિ ભગવાનની જે મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે. આપને જણાવી દઉં કે બજારમાંથી જો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ખરીદવામાં આવે છે તો લગભગ 4-5 હજાર રૂપિયાની આ મૂર્તિ આવે છે અને એ પણ ખૂબ જ નુકસાન કરતા છે. આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે પર્યાવરણ માટે ખૂબ જ હાનિ પહોંચાડે છે. પરંતુ જો આ માટીની મૂર્તિ જો આપ લેવા માંગતા હો તો ફક્ત નોમિનલ ભાવ જે છે આમાંથી કોઈ નફો નથી મેળવતી આ સંસ્થા, ફક્ત 500 રૂપિયાના નજીવા દરે આ મૂર્તિઓને આપવામાં આવે છે. અને આ મૂર્તિઓ આપ ખરીદી અને આપના જે પ્રતિષ્ઠા કરો છો જે જગ્યાએ ત્યાં કરી શકો છો. આ વખતે તો કોરોનાની ગાઈડલાઈન છે, ગયા વર્ષે પણ આપણે સૌએ સાથે મળીને પહેલાં જે ગણપતિ ઉત્સવ ઉજવતા હતા એવી રીતે નહોતો ઉજવી શક્યા. આ વખતે પણ સરકારે ઘણા બધા રિસ્ટ્રિક્શન આપેલા છે, જે મોટી મૂર્તિઓ જે છે એ આ વખતે નથી બનાવવાની એવી પણ ગાઈડલાઈન છે, નાની નાની મૂર્તિઓને બનાવવાની છે. લોકો વધુ ઝાઝા ભેગા ન થાય, કોરોના જે મહામારી છે ફરીથી ન ફેલાય, ત્રીજી લહેર ફરીથી ન આવે તે માટે ઘણા બધા રિસ્ટ્રિક્શનો જે સરકારે આપેલા છે તેનું આપણે સૌ સાથે મળીને પાલન કરીએ અને ગણપતિ ભગવાનનો જે ઉત્સવ આવે છે તેને રાજી ખુશીથી રંગે ચંગે આપણે સૌ સાથે મળીને ઉજવીએ. પરંતુ સૌથી પહેલાં આપણે એ ખ્યાલ રાખીએ કે આપણી આસપાસ રહેલું જે પર્યાવરણ છે, જે કુદરતે આપણે અમૂલ્ય જે ભેટ આપી છે એ ક્યાંક ને ક્યાંક એમનું નુકસાન ન થાય. એ જે જીવો છે, સૂક્ષ્મ જીવો છે, પાણીમાં રહેતા હોય વન્ય પ્રાણીઓ છે, જે દુર્લભ વનસ્પતિઓ છે, આમનું જે નિકંદન ન નીકળી જાય એ માટે સૌને અમારા તરફથી પણ વિનંતી કરવામાં આવે છે કે બને ત્યાં સુધી જો આપ અમારો આ વિડીયો જોતા હો તો અમને આમાં મદદ કરો. આપના અભિપ્રાયો, આપની જે કોમેન્ટ છે, આપના સૂચનો છે એ પણ આવકારીએ છીએ. આપ આ વિશે કાંઈ પણ બોલવા માંગતા હો તો પણ અમને આપ કહી શકો છો, લખી શકો છો, અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ લખો અને અમને સૂચનો આપો અને જે આ આખું જે અભિયાન છે એમાં સહકાર આપો. આ અભિયાનમાં ફરીથી આપને જણાવી દઉં કે મહાનગરપાલિકા તેમજ જે એનજીઓ છે, વન વિભાગ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેમજ તમામ જે લોકો છે સારા એ બધા જ સહકાર આપી રહ્યા છે અને સૌના સાથથી જ આ એક સારું કામ થઈ શકે. ગયા વર્ષે પહેલું વર્ષ હતું ને આપણે સૌએ કુંડની અંદર, હું આપને સાથે સાથે આ દ્રશ્યો પણ અત્યારે બતાવું છું કે ગયા વખતે આપણે જે 3 પવિત્ર કુંડ છે, આપણા રેવતી કુંડ છે, મૃગી કુંડ છે, એ બધા જે 3 કુંડ છે, દામોદર કુંડ, એ કુંડનું પવિત્ર જળ લઈને આપણે કુંડમાં પધરાયું હતું અને ત્યાર પછી સંતો મહંતોના હસ્તે આપણે ગણપતિ ભગવાનનું વિસર્જન કર્યું હતું. તો એ જ પ્રકારે આ વખતે પણ તમામ લોકો
કોઈ પણ નદી નાળા કે કુદરતી જળાશયોની અંદર ગણપતિ ભગવાનનું વિસર્જન ન કરે, ફક્ત ને ફક્ત જે મહાનગરપાલિકા દ્વારા જે એક જગ્યા સુનિશ્ચિત કરવામાં આવી છે એ જગ્યા ઉપર જ બધા લોકો સાથે મળી અને વિસર્જન કરે એવી આપ સૌને અમારી વિનંતી છે. ફરીથી આપને જણાવી દઉં કે અમારી આ ચેનલ જે છે તેને આપ કોઈ પણ જે આપના લાગતા વળગતા આપના મિત્રો આપના ગ્રુપની અંદર વધુને વધુ આ વિડીયોને શેર કરો, લોકો સુધી પહોંચાડો અને સારા મેસેજો પહોંચાડતા રહો. અમે આપને જણાવી દઈએ છીએ કે અમારા જે તમામ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને આપ અમારી સાથે જોડાઈ શકો. આપની આસપાસ જે બનતી ઘટનાઓ છે તેમના પણ અમને ખબર આપો. અને હું આપને ફરીથી પ્રણવભાઈ વગાસિયાની સાથે વાત કરું છું. પ્રણવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ, કારણ કે આપ જે અત્યારે જે કામ કરી રહ્યા છો એ ખૂબ જ સારું છે પર્યાવરણ માટે. અને ફરી આવું જ જે કામ છે એ કરતા રહેજો આગળ જતા. એટલે ફરીથી સૌને અમારા નમસ્કાર, અમારા સાથે જોડાયેલા રહેજો અને જે કાંઈ સૂચનો હોય એ ફરીથી હું તમને કહું છું કે કોમેન્ટ બોક્સમાં લખો. નમસ્કાર.